નો ઇતિહાસ પાર્ટ થ્રી. આના પહેલા આપણે બે ભાગ ઇતિહાસના જોયા, એમાં પાર્ટ ટુમાં લાસ્ટમાં આપણે સિંધુ સભ્યતાની બેઝિક માહિતી જોઈતી. સિંધુ સભ્યતા શું છે, જેને આપણે બીજી હડપ્પા સભ્યતા તરીકે પણ ઓળખી છીએ, એની બેઝિક દરેક માહિતી આપણે પાર્ટ ટુમાં જોઈ લીધી. આ પાર્ટની અંદર આપણે હડપ્પા અને મોહેંજો દડો નગર વિશે સંપૂર્ણ માહિતી મેળવશું, જે એક્ઝામ લગી આપણે જે પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે તેવા દરેક ટોપિકનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. હડપ્પા અને મોહેંજો દડો જે આપણે અવારનવાર ક્વેશ્ચન પૂછાય છે. જો મિત્રો તમે હજી સુધી અમારી એક્ટિવ ક્લાસીસની આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને દરેક માહિતી તમારા સુધી સરળતાથી પહોંચી શકે અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવી શકો છો. જો તમે સબસ્ક્રાઈબ કરી છે તો આભાર. હવે આપણે આ વિડીયો એક પછી એક ટોપિક વાઇઝ, મહત્ત્વના ટોપિક એક પછી એક આ વિડીયોમાં જોઈ, જેમાં આપણે પહેલાં અભ્યાસ કરશું હડપ્પિયન સભ્યતા. હડપ્પિયન સભ્યતા શું છે, એના કેવા કેવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, જેની માહિતી આપણે આ વિડીયો અંદર જોઈ. તો મિત્રો હડપ્પિયન સભ્યતાનું હાલનું સ્થળ કયું છે, વર્તમાન સ્થળ હડપ્પિયન સભ્યતાનું કયું છે, આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાય. જે પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલ છે, હડપ્પિયન સંસ્કૃતિ જે સભ્યતા હતી પાકિસ્તાન હાલનું છે, એ પંજાબ રાજ્યમાં મુલતાન જિલ્લો મુલતાન જિલ્લામાં આવેલું સ્થળ છે. બીજો ક્વેશ્ચન નદી પૂછે છે, કઈ નદીના કિનારે આ સભ્યતા વિકાસ પામેલી હતી, તો હડપ્પિયન સભ્યતા એ રાવી નદીના કિનારે વિકાસ પામી હતી, એટલે નદી. ત્યાર પછી સંશોધન વર્ષ, હડપ્પિયન સભ્યતા કયા વર્ષમાં સંશોધન કરવામાં આવ્યું, આ સાઇટનું સંશોધન કઈ સાલમાં થયું, તો 1921 સૌ પ્રથમ નગર આપણે હડપ્પિયન સભ્યતાનું મેળવ્યું, જે હડપ્પા નગર તરીકે આપણે એને ઓળખી છે. હવે સંશોધક કોણ હતા, આનું સંશોધન કાર્ય કોને કર્યું, આ સાઇટનું સંશોધન કોને કરેલ છે, જે રાય બહાદુર દયારામ સાહની, રાય બહાદુર દયારામ સાહની દ્વારા આ સાઇટનું સંશોધન કરવામાં આવેલ છે. હડપ્પા હડપ્પાની સાઇટ જે હાલમાં પાકિસ્તાન પંજાબ રાજ્યમાં મુલતાન જિલ્લામાં આવેલ છે. નદી કીએ તો કે રાવી નદીના કિનારે આ સભ્યતા વિકાસ પામેલી છે, અને સંશોધન વર્ષ 1921, અને સંશોધક કોણ છે, રાય બહાદુર દયારામ સાહની. અને આની વિશેષતા, હડપ્પિયન સભ્યતા છે એ નગરની કઈ વિશેષતા હતી, આ પાંચમાંથી મોટાભાગના ક્વેશ્ચન આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે છે, જીપીએસસી યુપીએસસી હોય, ટેટ ટાટ તલાટી બિન સચિવાલય ક્લાર્ક જેવી જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં મોટાભાગનું હાલનું સ્થળ, કઈ નદીના કિનારે સભ્યતા હતી, સંશોધન વર્ષ કયું છે, કઈ સાલમાં સાહેબ સોસાયટી, અને સંશોધન કરતા કોણ છે, કોને સંશોધન કરેલું છે, અને વિશેષતા. હવે આપણે એક પછી એક આ નગરની વિશેષતા જોઈએ કે આ નગરની વિશેષતા શું છે. તો સૌ પ્રથમ તો અનાજનો કોઠાર આપણે આ સભ્યતાના નગરમાંથી પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ આ કોઠારની લંબાઈ 15.23 મીટર અને પહોળાઈ એની હતી 6.9 મીટર. લંબાઈ કહીએ તો 15.23 અને પહોળાઈ 6.9 મીટરનો મોટો કોઠાર આપણે હડપ્પા નગરમાંથી પ્રાપ્ત થયેલો છે, અને એના તિરાડમાં ઘઉં અને જુવારના દાણા પણ મળેલા છે. એનો મતલબ આપણે એવો કહી શકીએ કે એ સમયની જે સભ્યતા હતી એ ઘઉં અને જુવારનો ખોરાકમાં ઉપયોગ કરતી હતી. એ સમયના લોકો ઘઉં અને જુવારનો ખોરાક અનાજનો ઉપયોગ કરતા હશે એવું અનુમાન કરે છે ઇતિહાસકારો. ત્યારબાદ તાંબુ અને કાંસાની મૂર્તિ પણ આપણે આ સભ્યતામાંથી પ્રાપ્ત થયેલી છે. તાંબુ અને કાંસાની મૂર્તિ કહેવાય છે કે માણસે સૌ પ્રથમ ઉપયોગમાં લીધેલી ધાતુ એટલે તાંબુ, આ સભ્યતા રહી લોખંડથી અજાણ હતી. માણસ સૌ પ્રથમ તાંબાનું સંશોધન કર્યું અને પહેલાં જ તાંબાનો ઉપયોગ કર્યો હતો, એટલા માટે આની જે સમકાલીન સભ્યતા છે એને આપણે તાંબ્રયુગ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે તાંબુ અને કાંસાની ઘણી બધી મૂર્તિ પણ આપણે અહીંથી પ્રાપ્ત થયેલી છે. બીજું આ વિશેષતાને કહી શકાય પ્રથમ સ્થળ કે નગર, સૌ પ્રથમ સિંધુ સભ્યતાનું નગર આપણે પ્રાપ્ત થયું હોય તો તે છે હડપ્પિયન સભ્યતા. એટલે વિશેષતા એ પણ છે કે સૌ પ્રથમ સ્થળ અથવા તો નગર કયું હતું, અને કબ્રસ્તાન પણ મળેલું છે આ સભ્યતાનું. કબ્રસ્તાન આપણે આ હડપ્પાન સભ્યતામાંથી આ નગરમાંથી મળેલું છે, મોટું કબ્રસ્તાન ત્યાં મળી આવેલું છે. આ એની દરેક જાતની વિશેષતા થઈ ગઈ મિત્રો. અનાજનો કોઠાર મેળો, કોઠારની લંબાઈ 15.23 મીટર, પહોળાઈ 6.9 મીટર, તિરાડમાંથી ઘઉં અને જુવારના દાણા, તાંબુ અને કાંસાની મૂર્તિ, પ્રથમ સ્થળ અથવા તો પ્રથમ નગર કહી શકાય, અને કબ્રસ્તાન પણ મળેલું છે. તો આ મહત્ત્વનું ટોપિક, હાલનું સ્થળ, નદી,
સંશોધન વર્ષ, સંશોધક અને વિશેષતા, આટલા ટોપિક મહત્વના છે મિત્રો, જે આપણે અવારનવાર કોઈ પણ એક્ઝામમાં પૂછે છે. હવે ત્યાર પછી બીજા નગરની આપણે માહિતી મેળવી, મોહેંજોદડો. મોહેંજોદડો સભ્યતા મહત્વનું નગર છે મિત્રો. એ સમયની રાજધાની કહેવાતું મોહેંજોદડો એ હડપ્પા સભ્યતાની રાજધાની. ઈ અને હડપ્પા, મોહેંજોદડો આ બે નગર છે એ સમય સિંધુ ખીણની સંસ્કૃતિની રાજધાની તરીકેના સ્થળ હતા. મોહેંજોદડોનો અર્થ અહીંયા તમને આપેલો છે મિત્રો, એનો અર્થ થાય સિંધી ભાષામાં એમ કહેવાય છે કે મરદાઓનો ઢગલો. મોહેંજોદડો એટલે મરદાઓનો ઢગલો, આવો સિંધી ભાષામાં એનો અર્થ નીકળે. હાલનું સ્થળ, હાલ ક્યાં સ્થળ, આ સ્થળ છે એ હાલ વર્તમાનમાં કઈ જગ્યાએ સાઇટ આવેલી છે, તો આ પણ પાકિસ્તાનમાં સિંધ પ્રદેશનો લારખા જિલ્લો, પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે એનો લારખા જિલ્લામાં મોહેંજોદડો હાલનું સ્થળ આવેલું છે. એટલે વર્તમાનમાં ત્યાં આ સાઇટ છે મોહેંજોદડોની. અને કઈ નદીના કિનારે આ સંસ્કૃતિ વિકાસ પામી હતી, કઈ નદીના કિનારે આ સંસ્કૃતિ હતી, તો સિંધુ નદી. મિત્રો એવું કહેવાય છે પહેલાં હડપ્પા જે સભ્યતાનું નગર મળ્યું તે રાવી નદીના કિનારે હતું, એટલે સૌ પ્રથમ હડપ્પા નગર મળ્યું, જેથી કરીને આ સભ્યતાનું નામ હડપ્પા પડે છે. પણ ત્યારબાદ મોટાભાગના નગર છે એ સિંધુ નદીના કિનારે પ્રાપ્ત થયેલા છે, સિંધુ નદીની આસપાસ, એટલા માટે આ સંસ્કૃતિનું નામ પાછળથી સિંધુ ખીણની સભ્યતા પડે છે. ત્યાર પછી સંશોધન વર્ષ, આ સાઇટનું સંશોધન ક્યારે કરવામાં આવ્યું, 1922 ઓલું 21 હતું, 1921 હડપ્પા અને મોહેંજોદડો એક વર્ષ પછી એટલે કે 1922ની સાલમાં. સંશોધનકર્તા કોણ હતા, સંશોધક કોણ છે, રખાલદાસ બેનર્જી. મોહેંજોદડો નામની જે સ્થળ છે એનું સંશોધન કરવાવાળા વ્યક્તિ એટલે રખાલદાસ બેનર્જી હતા. ખાસ યાદ રાખવાનું મિત્રો, આમાંથી કોઈ પણ એક ટોપિક અવારનવાર એક્ઝામમાં પૂછે છે. અને વિશેષતા હવે જોઈએ, એની ઘણી બધી વિશેષતા હતી, મોટું નગર આપણે પ્રાપ્ત થયેલું છે એટલા માટે. તો પહેલું, પશુપતિનાથની એક મૂર્તિ આપણે આ નગરમાંથી પ્રાપ્ત થયેલી છે, પશુપતિનાથને એ પૂજતા હતા આ લોકો, આ સંસ્કૃતિના વ્યક્તિઓ. બે, કાંસાની નર્તકીની મૂર્તિ આપણે ત્યાંથી મળેલી છે, નર્તકીની જે મૂર્તિ છે એ ક્યાંથી મળેલી છે, આવો ક્વેશ્ચન ઘણી વાર પૂછાય તો યાદ રાખવાનું, મોહેંજોદડો નામનું જે સ્થળ છે ત્યાં કાંસાની નર્તકીની મૂર્તિ પ્રાપ્ત થયેલી છે. ત્રીજું, અનાજનો સૌથી મોટો કોઠાર, અનાજનો સૌથી મોટો કોઠાર એ આપણે આ મોહેંજોદડોના નગરમાંથી મળેલો છે. ત્યારબાદ રસ્તા કાટખૂણે મળતા હતા મિત્રો, ખાસ યાદ રાખવાની, આ સભ્યતાની મુખ્ય વિશેષતા હોય તો તે આ છે, રસ્તા એના કાટખૂણે મળતા હતા. જેટલા પણ રસ્તા હતા એ એકદમ કાટખૂણે બનાવી, મોટા રસ્તા, નાના રસ્તા, એમાંથી અલગ અલગ બીજી ગલી, શેરી અને આ ગલીની અંદર પોતાના ઘરના દરવાજા પડતા હતા, આવી રીતેની ગોઠવણ હતી, આવી વ્યવસ્થા આ નગરમાં કરેલી હતી. અને બીજું, ગૌરવપ્રદ જો કોઈ બાબત હોય તો આયોજનપૂર્વકની ગટર યોજના. મિત્રો એ સમયમાં આ સભ્યતાની એકદમ આયોજનપૂર્વકની ગટર યોજના હતી, જેના દ્વારા જે ઘરનું ગંદુ અને ખરાબ પાણી હોય તે ગટર દ્વારા ગામની બહાર જતું, આવી આ સભ્યતા હતી. પછી છઠ્ઠું, જાહેર સ્નાનાગર પણ એક મળેલું છે, અહીં આપણે ફોટામાં જોઈ શકીએ છીએ બાજુમાં, જાહેર સ્નાનાગર એ સભ્યતામાં એને વિકાસ કરેલું હતું, જે મોહેંજોદડોના નગરમાંથી આપણે પ્રાપ્ત થયેલું છે. સાતમું, હવન કરવાના અગ્નિકુંડ પણ આપણે આ સભ્યતામાંથી મળેલા હતા. આઠું, મકાનની ભાગદોડની સ્થિતિમાં 14 લાશ મળી આવી છે, એટલે એવું અનુમાન કરે છે ઇતિહાસવિદો કે આ સમયમાં કોઈક ને કોઈક એવી ક્રિયા અથવા પરિસ્થિતિ અથવા કોઈ મુસીબત આફત આવી છે, જેથી કરી લોકો ભાગતા હોય છે, એવી સ્થિતિમાં 14 લાશો મળી આવેલી છે. દસમું, માતૃદેવી, આ સંસ્કૃતિ રહી માતૃપ્રધાન હતી એવું કહેવાય છે, દ્રવિડિયન મૂળ સંસ્કૃતિ હતી જે માતૃપ્રધાન હતી, માતૃદેવી હતી. અને કાંસાની નર્તકીની મૂર્તિ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે, જો તમને આ વિડીયો ગમ્યો છે તો લાઇક કરવાનું ભૂલશો નહીં, અને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને હા, જ્ઞાન વેચવાથી વધે, જેથી કરીને તમે આ જ્ઞાનરૂપી જે ગંગાને આગળ વધારવા માટે દરેક લોકો સુધી પહોંચી શકે એટલા માટે આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને દરેક લોકો આપણા મિત્રોને પણ માહિતી મળી રહે. અને કાલે આના સિવાયના વધારાના દરેક નગરની માહિતી મળશે મિત્રો, ધોળાવીરા છે, લોથલ છે, રોજડી, રંગપુર, ગુજરાતના ઘણા બધા મહત્ત્વના નગર છે એનો વિડીયો કાલે પાછો ચડાવવામાં આવશે. તો ત્યાં સુધી રજા આપશો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં પછી મળીશું. બાય બાય.